નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કંટ્રોલ પેનલ એલિમેન્ટ વિશે આગળના વિડીયોમાં આપણે કંટ્રોલ પેનલની રચના પ્રકાર ઇન્સ્ટોલેશન વગેરે વિશે માહિતી મેળવી હવે આપણે કંટ્રોલ પેનલના એલિમેન્ટ વિશે વાત કરવાની છે શરૂ કરીએ આજનો વિડીયો આપણે કંટ્રોલ પેનલ એલિમેન્ટ તો કંટ્રોલ પેનલ એલિમેન્ટ એટલે શું આપણે પહેલાં તેના વિશે વાત કરીએ તો પેનલ બોર્ડમાં ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ વિવિધ એસેસરીઝને સિસ્ટમેટિક રીતે ઇન્સ્ટોલ કરવામાં આવતી હોય છે જેથી ઇલેક્ટ્રિકલ પાવરને સુચારુ રૂપે ડિસ્ટ્રીબ્યુટ અને કંટ્રોલ કરી શકાય છે પેનલ બોર્ડ બનાવવા માટે વપરાતા મુખ્ય કંટ્રોલ એલિમેન્ટ કયા છે તે વાત કરીએ આપણે આઇસોલેટર એમસીબી

मीटर और इंस्ट्रूमेंट रोटरी सेलेक्टर स्विच આ બધા જ કંટ્રોલ પેનલエレमेंट એટલે કે કંટ્રોલ પેનલ ની અંદર આવતા ભાગો છે તો આઇસોલેટર વિશે વાત કરીએ તો આઇસોલેટર તમે જોઈ શકો છો ફિગર ની અંદર તો આઇસોલેટર એટલે ફ્યુઝ વિનાની સ્વિચ આઇસોલેટર એટલે ફ્યુઝ વિનાની સ્વિચ લાઈનને ચાલુ બંધ કરવા માટે મેન સ્વિચ તરીકે તેનો ઉપયોગ થાય છે તે ચાલીસ પચાસ ત્રેસઠ સો બસો એમ્પિયર કેપેસિટીમાં મળે છે નાની પેનલો માટે તેનો ઉપયોગ થઈ શકે છે એમસીબી જોઈ શકો છો ફિગરની અંદર તમે એમસીબી કેવી હોય છે તેની રચના જોઈ શકો છો પેનલ બોર્ડમાં ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે રક્ષણ મેળવવા માટે મેઇન સ્વિચ અને સબ સર્કિટની મેન સ્વિચ તરીકે એમસીબીનો ઉપયોગ થાય છે એમસીબી એટલે મિનિએચર સર્કિટ બ્રેકર અગાઉ સ્ટાર્ટરના કંટ્રોલ વાયરિંગના પ્રોટેક્શન માટે ફ્યુઝ વપરાતા હતા હવે કેટલીક પેનલોમાં કંટ્રોલ વાયરિંગ પ્રોટેક્શન માટે છ એમ્પિયર એમસીબી વપરાય છે એમસીબી બી ઝીરો પોઈન્ટ ફાઇવ એમ્પિયરથી સો એમ્પિયરના રેટિંગમાં અને સિંગલ પોલથી ફોર પોલની રચનામાં ઉપલબ્ધ હોય છે એમસીબીનું સી માઉન્ટિંગ પાંત્રીસ એમ એમ ડીઆઈએન રેલ પર કરવામાં આવે છે એમસીબીની કરંટ કેપેસિટી મર્યાદિત હોય છે તે સો એમ્પિયર કરતાં ઓછી કેપેસિટીની હોય છે તેનું શોર્ટ સર્કિટ રેટિંગ વીસ કિલો એમ્પિયર સુધીનું જ હોય છે એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પાવર પેનલમાં તેનો ઉપયોગ સબ સર્કિટ મોટર કે મોટર ફીડરની મેન સ્વિચ તરીકે વધારે થાય છે વધારે કરંટ રેટિંગ માટે એમસીસીબી વપરાય છે એમસીસીબી જોઈ શકો છો તમે એમસીસીબી વિશે વાત કરીએ આપણે તો એમસીસીબી એ એમ નું સુધારેલું સ્વરૂપ છે પેનલ બોર્ડમાં ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે રક્ષણ મેળવવા માટે એમસીસીબી વપરાય છે તે એક હજાર એમ્પિયર તેની શોર્ટ સર્કિટ બ્રેકિંગ કેપેસિટર દસ કિલો એમ્પિયરથી એક હજાર કિલો એમ્પિયર સુધીની હોય છે તે મોટા ભાગે મેન સ્વિચ કે મેન પ્રોટેક્શન માટે તેમજ બસો પચાસ એમ્પિયરથી આઠસો એમ્પિયરના અન્ય ફીડર માટે ફીડર સ્વિચ કે ફીડર કંટ્રોલ તરીકે વાપરવામાં આવે છે આરસીસીબીની વાત કરશું આરસીસીબી એટલે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર તેને રેસિડ્યુઅલ કરંટ ડિવાઇસ એટલે કે આરસીડી પણ કહેવામાં આવે છે અર્થફોલ્ટ સામે રક્ષણ મેળવવા માટે આરસીસીબીનો ઉપયોગ થાય છે તેનું કરંટ રેટિંગ સોળ પચીસ પાંત્રીસ પચાસ ત્રેસઠ સો વગેરે એમ્પિયર અને સેન્સિટિવિટી ટ્રીપિંગ રેટિંગ ત્રીસ મિલી એમ્પિયર સો એમ્પિયર અને ત્રણસો એમ્પિયરનું હોય છે ચેન્જ ઓવર સ્વિચ વિશે વાત કરીએ આપણે તો ચેન્જ ઓવર સ્વિચનું તમે ફિગર જોઈ શકો છો ચેન્જ ઓવર સ્વિચ કેવી હોય છે તે અલગ અલગ પ્રકારની માર્કેટમાં ઘણા બધા પ્રકારની ચેન્જ ઓવર સ્વિચ આવે છે ઇન્ડસ્ટ્રીયલ પેનલ બોર્ડમાં એક કરતાં વધારે પાવર સપ્લાય સોર્સમાંથી સપ્લાય સિલેક્ટ કરવા માટે ચેન્જ ઓવર સ્વિચનો ઉપયોગ થાય છે ચેન્જ ઓવરના બે ઇનકમિંગ ટર્મિનલ સાથે બે અલગ અલગ પાવર સપ્લાય જોડવામાં આવે છે જ્યારે તેના કોમન ટર્મિનલમાંથી લોડને સ્વિચ મારફતે સપ્લાય આપવામાં આવે છે તેનું રેટિંગ બત્રીસ એકસો પચીસ બસો પચાસ ચારસો છસો આઠસો અને એક હજાર એમ્પિયર હોય છે ફ્યુઝ વિશેની વાત કરશું તો તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ફ્યૂઝ છે તો તેના વિશે વાત કરીએ પેનલ બોર્ડમાં મોટા ભાગે એચઆરસી ફ્યુઝ વાપરવામાં આવે છે તે કેપેસિટી મુજબ બોલ્ટેડ ટાઈપ નાઇફ ટાઈપ કે સિલિન્ડર ટાઈપના હોય છે તેનું રેટિંગ બે એમ્પિયરથી છસો ત્રીસ એમ્પિયર જેટલું હોય છે જોઈ શકો છો અલગ અલગ ફ્યુઝ છે ગ્લાસ ફ્યુઝ વગેરે હવે છે સ્વિચ ડિસકનેક્ટર ફ્યુઝ આ બધા કંટ્રોલ પેનલના એલિમેન્ટ જ છે એટલે કે કંટ્રોલ પેનલની અંદર વાપરવામાં આવતા ભાગો સ્વિચ ડિસકનેક્ટર ફ્યુઝ તો પાવર ડિસ ડિસ્ટ્રિબ્યુશન પેનલમાં મેઇન સ્વિચ તરીકે ફ્યુઝ યુનિટ વપરાય છે આ સ્વિચની મેકિંગ અને બ્રેકિંગ કેપેસિટી ખૂબ જ ઉચ્ચ હોય છે તે બત્રીસ એમ્પિયરથી આઠસો એમ્પિયરની વિશાળ રેન્જમાં ઉપલબ્ધ હોય છે કોન્ટેક્ટરની વાત કરીએ આપણે તો ફિગરની અંદર તમે કોન્ટેક્ટર જોઈ શકો છો કોન્ટેક્ટર એ ઇલેક્ટ્રિક કન્ટ્રોલ્ડ ઓન ઓફ સ્વિચ છે તેનું રેટિંગ છ એમ્પિયરથી છસો એમ્પિયર સુધીનું હોય છે તે રિલે દ્વારા અથવા પુશ બટન સ્વિચ દ્વારા ઓપરેટ થાય છે તેનો ઉપયોગ ડીઓએલ સ્ટાર્ટર સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમમાં ઓટોમેટિક લાઇટિંગ સિસ્ટમ કેપેસિટર બેંક વગેરે કંટ્રોલ કરવા માટે થાય છે એમસીસી પેનલ માટે વપરાતા સ્ટાર્ટર માટે કોન્ટેક્ટર એ પાયાની એસેસરીસ છે ઓવરલોડ રીલેની વાત કરશું આપણે હવે રિલેનો ખાસ ઉપયોગ ઓવરલોડ સમયે સ્ટાર્ટરને ટ્રીપ કરવા માટે થાય છે એટલે ડીઓએલ ડેલ્ટા કે અન્ય પ્રકારના સ્ટાર્ટર માટે ઓવરલોડ રિલે વપરાવાય છે ઉપરાંત ખાસ પ્રકારના રિલે અર્થ ફોલ્ટ સમયે કે શોર્ટ સર્કિટ સમયે ટ્રીપિંગ માટે વપરાય છે રિલેનું રેટિંગ અમુક એમ્પિયર થી અમુક એમ્પિયર સુધીનું હોય છે દાખલા તરીકે પાંચ થી આઠ છ થી નવ સાત થી દસ નવ થી તેર એમ્પિયર વગેરે તે આઠસો એમ્પિયર સુધીના રેટિંગમાં ઉપલબ્ધ હોય છે હવે આપણે ટાઈમર વિશે વાત કરીશું તો સેટિંગ કરેલ ચોક્કસ સમય બાદ ઇન્ટર કનેક્ટેડ સર્કિટને ઓપન કે ક્લોઝ કરવા માટે ટાઈમરનો ઉપયોગ થાય છે ટાઈમરનું રેટિંગ સેકન્ડમાં હોય છે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર માટે તે વધારે વપરાય છે ચોક્કસ સમયાંતરે અન્ય સર્કિટને ચાલું અને બંધ કરવા માટે ટાઈમરનો ઉપયોગ કરવામાં આવે છે સિટી વિશેની વાત કરીએ સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર પેનલ બોર્ડમાં મીટરિંગ હેતુ સર સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર વપરાય છે મેન મેનલાઈનનો કરંટ માપવા માટે સો બાય પાંચ બસો બાય પાંચ ત્રણસો બાય પાંચ ચારસો બાય પાંચ એમ્પિયર વગેરે તેમજ સ્ટાર્ટર કે સબ સર્કિટનો કરંટ માપવા માટે પચાસ બાય પાંચ સાહીઠ બાય પાંચ અને સો બાય પાંચ એમ્પિયર વગેરે રેટિંગની સીટી વાપરવામાં આવે છે પુશ બટન સ્વિચ તો પુશ બટન સ્વિચ તમે જોઈ શકો છો પુશ બટન સ્વિચ વિશે વાત કરીએ સ્ટાર્ટર અને કંટ્રોલ કોન્ટેક્ટરને મેન્યુલી ઓન ઓફ કરવા માટે ઓન ઓફ પુશ બટનનો ઉપયોગ થાય છે પુશ બટનની ઇન્સ્યુલેટેડ બોડી પર એનો અને એનસી કોન્ટેક્ટ હોય છે ઓન પુશ બટન તરીકે ઉપયોગ કરવા માટે એનો અને ઓફ પુશ બટન તરીકે એનસી કોન્ટેક્ટનો ઉપયોગ થાય છે ઓન પુશ બટન તરીકે ગ્રીન કલર અને ઓફ કે ટ્રીપ પુશ બટન માટે રેડ કલરનું કવર વપરાય છે ઇન્ડિકેટિંગ લેમ્પ તો પેનલમાં લગાવેલ સ્ટાર્ટર કે સર્કિટ બ્રેકરની ઓન ઓફ પોઝિશન જોવા માટે ઇન્ડિકેટિંગ લેમ્પનો ઉપયોગ થાય છે ઓન સ્થિતિ માટે ગ્રીન કલર અને ઓફ કે ટ્રિપ સ્થિતિ માટે રેડ કલરના ઇન્ડિકેટર લેમ્પ વપરાય છે તેમાં બેથી પાંચ વોટનો ફિલામેન્ટ લેમ્પ અથવા એલઈડી લેમ્પ વપરાય છે લિમિટ સ્વિચની વાત કરીએ અલગ અલગ પ્રકારની તમે લિમિટ સ્વિચ જોઈ શકો છો તો લિમિટ સ્વિચના વિવિધ ઉપયોગ હોય છે દાખલા તરીકે પેનલનું ઇન્ટરલોક કરવા માટે લિમિટ સ્વિચ વપરાય છે જેમ કે પેનલનું ઢાંકણું ખુલ્લું હોય ત્યાં સુધી મોટર સ્ટાર્ટર ઓન ન થાય એ રીતે લોડિંગ કરવું હોય તો પેનલમાં ઢાંકણ સાથે લિમિટ સ્વિચ એવી રીતે ફિટ કરવામાં આવે છે કે જેથી ઢાંકણ બંધ થાય ત્યારે જ સ્વિચનો કોન્ટેક્ટ એનસી થાય આ એનસી કોન્ટેક્ટને સ્ટાર્ટરના કંટ્રોલ વાયરિંગની સિરીઝમાં જોડવામાં આવે છે કોન્ટેક્ટ કોન્ટેક એનોરેસે આથી મોટર ચાલુ થઈ શકશે નહીં કંટ્રોલ ટ્રાન્સફોર્મર કંટ્રોલ વાયરિંગ માટે તેમજ રેક્ટિફાયર સર્કિટ કે રિલેને લો વોલ્ટેજ પૂરા પાડવા માટે સ્ટેપ ડાઉન પ્રકારના એટલે કે બસો ત્રીસ બાય બાર બસો ત્રીસ બાય છ વોલ્ટેજ વગેરે ટ્રાન્સફોર્મર વપરાય છે રેક્ટિફાયર સર્કિટની વાત કરીએ આપણે ફૂલવેવ બ્રિજ રેક્ટિફાયર સર્કિટ છે પેનલ વાયરિંગમાં ખાસ કરીને કંટ્રોલ સર્કિટને ડીસી વોલ્ટેજ પૂરા પાડવા માટે ડાયોડ અને ફિલ્ટરયુક્ત ડીસી રેક્ટિફાયર સર્કિટ જરૂરિયાત મુજબ વાપરવામાં આવે છે મીટર ઓર ઇન્સ્ટ્રુમેન્ટો અલગ અલગ પ્રકારના મીટરો કંટ્રોલ પેનલમાં લગાવેલા હોય છે પેનલ બોર્ડની વિવિધ સર્કિટમાં જરૂરિયાતના સ્થાને વોલ્ટેજ કરંટ ફ્રિકવન્સી કે અન્ય રાશિ માપવા માટે વોલ્ટ મીટર એમ્પિયર મીટર ફ્રિકવન્સી મીટર વગેરે પેનલ માઉન્ટેડ મીટર વપરાય છે એનાલોગ અને ડિજિટલ મીટર પૈકી હવે ડિજિટલ મીટરનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે સંપૂર્ણ પેનલ માટે સીટી ઓપરેટેડ એ મીટરનો ઉપયોગ થાય છે આ ઉપરાંત મોટી મોટરના સ્ટાર્ટર માટે પણ સીટી ઓપરેટેડ એ મીટર વપરાય છે રોટરી સ્વિચની વાત કરીએ રોટરી સ્વિચ પણ આપણે જોઈ શકો છો પેનલ બોર્ડમાં જરૂરિયાત મુજબ વોલ્ટ મીટર માટે વોલ્ટેજ સિલેક્ટર સ્વિચનો ઉપયોગ થાય છે